શહેરના ઝોન એક અંતર્ગત આવતા વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશનમાં આવનાર દારૂ સંબંધિત વિવિધ ગુનાઓ નોંધાતા હોય છે, તેમાં મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। દારૂના તમામ મુદ્દામાલનો સમયાંતરે સરકારી રાહે નિકાલ કરવામાં આવતો હોય છે, જે અંતર્ગત વડોદરા શહેરના ઝોન એક વિસ્તારમાં આવતા સાત પોલીસ સ્ટેશનનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશનમાં ફતેગંજ, લક્ષ્મીપુરા, સાયજીગંજ, છાણી, નંદેશરી, જવાહરનગર અને ગોરવાનો કુલ 1.46 કરોડ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। આ અંગે મીડિયા સાથે વાત કરતા દક્ષેશ મકવાણા, એસડીએમ વડોદરા સિટીના અધિકારીએ જણાવ્યું હતું કે વડોદરા શહેર ઝોન એક વિસ્તારના ફતેગંજ, લક્ષ્મીપુરા, સયાજીગંજ, છાણી, નંદેસરી, જવાહરનગર અને ગોરવાનો એમ કુલ સાત પોલીસ સ્ટેશનો ડિસેમ્બર 2021 સુધીનો એક વર્ષ દરમિયાન જે પણ અંગ્રેજી દારૂના કેસીસ કરવામાં આવ્યા હતા, આ તમામ કેસના મુદ્દામાલનો એક સાથે નાશ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। કોર્ટમાંથી પોલીસ સ્ટેશનની સંપૂર્ણ મંજૂરી મેળવ્યા બાદ આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, આસિસ્ટન્ટ કલેક્ટર તથા નશાબંધી અધિકારીની રૂબરૂમાં તમામ મુદ્દામાલનું ચેકિંગ કર્યા બાદ સાતે પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। આજરોજ વડોદરા શહેરના એ ડિવિઝન અને બે ડિવિઝન બંને ડિવિઝન હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાયેલા દારૂ, એમાં એ ડિવિઝનમાં ટોટલ 1 કરોડ 46 લાખ અને બી ડિવિઝનમાં આશરે 17 લાખ, એમ ટોટલ 1 કરોડ 46 લાખનો દારૂનો આજે અહીં નાશ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે અને એ કામગીરી અત્યારે ચાલુમાં છે। અને બધા જ તમામ વિદેશી દારૂને ગુનાવાઇઝ ગોઠવવામાં આવ્યો હતો અને એની કાયદેસરનો નાશ કરવામાં આવી રહ્યો છે। ટોટલ 1 કરોડ 46 લાખ।